સમગ્ર દેશમાં ત્રેવીસ માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવતા જાહેર પરિવહનની સેવાઓ બંધ કરવામાં આવી હતી કે હવે અનલોક ફોરમાં રાજ્ય સરકાર દ્વારા પરિવહન સેવાઓ પૂર્ણ શરૂ કરવામાં આવી છે પાટણ એસટી ડેપો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બસ સેવા શરૂ કરવામાં આવી છે કોરોના વાયરસને પગલે સરકારે લાગુ કરેલા લોકડાઉનને કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં સરકારી પરિવહન સેવાઓ બંધ કરવામાં આવી હતી જોકે હવે અનલોક કરવામાં આવ્યું હોવાથી ધીમે ધીમે એક બાદ એક એક પરિવહન સેવાઓ પુનઃ શરૂ થઈ રહી છે રાજ્ય સરકાર અને એસટી નિગમની સૂચના મુજબ પાટણ એસટી ડેપો દ્વારા હવે ધીરે ધીરે બસ સેવામાં વધારો કરવામાં આવી રહ્યો છે પાટણ એસટી ડેપો દ્વારા સંચાલિત બસોમાં એક્સપ્રેસ અને લોકલ રૂટોના સિત્તેરથી એસી ટકા રૂટ શરૂ કરવામાં આવ્યા છે રાજ્ય બહારના એક્સપ્રેસ રૂટની સેવા શરૂ કરવામાં આવી નથી લોકલ રૂટોમાં મોટાભાગના રૂટ શરૂ કરવામાં આવ્યા છે સપ્ટેમ્બરથી વિભાગના પાટણ ડેપો મધ્યે સિત્તેરથી પંચોતેર ટકા ઓપરેશન ચાલુ કરવામાં આવેલ છે જેમાં એક્સપ્રેસ અને લોકલ તમામ રૂટનો સમાવેશ થાય છે એક્સપ્રેસ રૂટમાં શિરડી અને નાસિક જે મહારાષ્ટ્ર બોર્ડર જેમાં જે સરહદ સીલ હોય એ રૂટને બાદ કરતાં એક્સપ્રેસ રૂટનું તમામ રૂટનું સંચાલન ચાલુ છે જ્યારે લોકલ રૂટ જે છે એ પાટણ વિભાગના તમામ પોકેટને ન્યાય આપી શકાય તેમાં તમામ મુસાફર જનતાનો લાભ બોળો લાભ લઈ શકે તે માટે પોકેટ વાઇઝ વસ્ત્રાલ માતપુર કસલપુર આમલુન વાંસદા ડેર ઊંઝા સાસમ ચંદ્રુમણા ટોટાણા કનોડા મહેસાણા નિગમ લીલાપુરા બસો તેમજ ઊંઝા અને સિદ્ધપુરના પણ મહત્તમ રૂટોનો એમાં સમાવેશ કરેલો છે પાટણ એસટી ડેપો દ્વારા પણ મોટાભાગના રૂટ શરૂ કરવામાં આવ્યા છે પહેલાં માત્ર એક્સપ્રેસ બસ સેવા જ શરૂ કરાઈ હતી હવે આ સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે જે બસ સેવા ગ્રામ્ય વિસ્તારોમાં બંધ કરી હતી તે પુનઃ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો હવે સરળતાથી શહેરમાં આવન જાવન કરી શકશે આ સાથે જ રાત્રિ રોકાણ કરતી અઢાર જેટલા રૂટની બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે કે પાટણ કેન્દ્રની જે આઉટ લોકલ છે એને આઉટ બી જે શેડ્યુલો આપણે અહીંથી જે પ્લાન કરેલો છે ક્રુડ્યુટી પ્રમાણે એ શેડ્યુલોનું બી અત્યારે નાઇટ રોકાણ કરવામાં આવે છે જે તે એના સ્થળ ઉપર જે એના જે ક્રુડ્યુટી જે છે એની ફોર્મફર પ્રમાણે જે આઉટ સ્થળ છે એ નાઇટ આઉટ સ્થળે આપણે ચાર સપ્ટેમ્બરથી એનું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે લોકડાઉન પૂર્ણ થયા બાદ હવે ધીમી ગતિએ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે એસટી તંત્ર પણ લોકોની સુરક્ષા જળવાય તે માટે બસમાં માત્ર ત્રીસ પેસેન્જરનો સમાવેશ કરવામાં આવશે તેમજ મુસાફરો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે થર્મલ ગનથી દરેક મુસાફરનું ચેકિંગ કર્યા બાદ બસમાં પ્રવેશ આપવામાં આવશે લોકડાઉન બાદ ફરી એકવાર પરિવહનની સેવાઓ શરૂ કરાતા નુકસાનમાં જતાં એસટી તંત્રને પ્રાણવાયુ જરૂરથી મળી રહેશે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ